સમગ્ર ભારતભરમાં આજે શિક્ષક દિવસને ઉજવણી કરવામાં આવી તે ભાગરૂપે ધાનેરાની એમ કે વાઘેલા ગુરુકુળ વિદ્યાલય શિક્ષક દિવસ ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ભારતભરમાં 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ધાનેરાની એમ કે ગુરુકુળ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસ શિક્ષકની ભૂમિકા ભજવી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. 5 સપ્ટેમ્બરના રોજ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. તે શિક્ષકના પ્રયત્ને ખૂબ સમર્પિત હતા અને એક અધ્યેતા રાજનીયક ભારતના રાષ્ટ્રપતિ અને ખાસ કરી એક શિક્ષકના રૂપમાં ઓળખાય છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ પહેલા ચેન્નઈની પ્રેસિડેન્ટ કોલેજમાં મલયાલમ ભાષાના શિક્ષક હતા. તારીખ 5 સપ્ટેમ્બર આપણે સર્વ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. ડોક્ટર રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે હું પહેલા શિક્ષક છું અને પછી રાષ્ટ્રપ્રમુખ છું. 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ, શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે આજે ભારતભરની તમામ શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી થઈ રહી છે, ત્યારે એ ઉજવણીના ભાગરૂપે અમારી શાળા શ્રી એમ કે વાઘેલા ગુરુકુળ વિદ્યાલયમાં પણ શિક્ષક દિનની હર્ષોલ્લાસ ઉજવણી કરી રહ્યા છીએ. તેમાં શાળાના ઉત્સાહિત વિદ્યાર્થીઓએ ભાગ લઈ એક દિનની શિક્ષકની ભૂમિકા ભજવી છે. આજે શિક્ષકો માટે ખાસ દિવસ છે, કારણ કે 5 સપ્ટેમ્બર 1988ના રોજ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને ભારતના બીજા રાષ્ટ્રપતિ શ્રી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ છે. એના જન્મદિવસ નિમિત્તે આજે ભારતભરમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. કહેવાય છે કે શિક્ષક મા બાપ, માતા પિતા તો આપણા જન્મને આભારી છે, પણ આપણા શ્રેષ્ઠ જીવનને આભારી તો આપણા ગુરુજી જ છે. એટલે હું ભારતના તમામ ગુરુજીને, તમામ શિક્ષકોને પ્રણામ કરું છું, વંદન કરું છું. જય હિન્દ, જય ભારત. KTV ન્યૂઝ ગુજરાતી સાથે અજમત સિંધી, ધાનેરા.